નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે આપણે નવો ટોપિક આપણે ચર્ચા કરીએ, પરમાણુ એટલે શું. તો તત્વનો નાનામાં નાનો તત્વના નાનામાં નાના કણને પરમાણુ કહે છે. કે તત્વનું જે નાનામાં નાનો કણ છે કે જેને આપણે પરમાણુ તરીકે મૂકવામાં આવે છે, પરમાણુ જે છે કે જે અવિભાજ્ય કણ છે, જે વિક વર્ષ જે છે કે જે એટોમિયો, તો એટોમિયો શબ્દ ઉપરથી આપણને એટમ શબ્દ ઉતરી આવ્યો છે. એટમ એટલે કે આપણે પરમાણુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો એ આપણે વિક જે વર્ષ છે એટોમિયો, એ એટોમિયો ઉપરથી આપણને એટમ શબ્દ ઉતરી આવ્યો છે. એટમ કે જેને આપણે પરમાણુ તરીકે ઓળખી શકીએ છીએ, જે અતિ સૂક્ષ્મ નાના કણોનું બનેલું છે, જેને આપણે એટમ્સ એટલે કે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. કે પરમાણુ જે છે કે જે અવિભાજ્ય કણ છે, જે આધુનિક સંશોધન પરથી પુરવાર થયું છે કે પરમાણુ જે છે એ વિભાજ્ય કણ છે. અને એને આપણે ટુ ટાઈપ્સ ની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એક ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર, અને સેકન્ડ છે કે કેન્દ્ર સિવાયનો વિસ્તાર. કેન્દ્ર સિવાયનો વિસ્તાર કે જેની અંદર ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થયેલા હોય છે, એટલે કે સતત વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો એ આપણે વધુમાં એ આપણે સમજીએ કે પરમાણુ કે જે અતિ સૂક્ષ્મ નાના કણનું બનેલું છે, એટલે કે તત્વના નાનામાં નાના કણને આપણે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ થી આપણે વાત કરીએ કે કોઈ પણ તત્વ વાયુ અવસ્થામાં, કોઈ પણ તત્વ વાયુ અવસ્થામાં એક જ પરમાણુ ધરાવે, એક જ પરમાણુ ધરાવે તો તેને એક પરમાણીય અણુ કહે છે. દાખલા તરીકે નિષ્ક્રિય વાયુ, જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન વગેરે. તો કોઈ પણ તત્વ કે વાયુ અવસ્થામાં જો એક જ પરમાણુ ધરાવે તો તેને મોનોએટમિક મોલેક્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એક પરમાણીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે એક જ પ્રકારના પરમાણુ જોડાઈને અણુ બનાવે તો તેને સમકેન્દ્રીય, તો તેને સમકેન્દ્રીય અણુ કહે છે. દાખલા તરીકે H2O2 N2 Cl2 વગેરે. કે એક જ પ્રકારના પરમાણુ જોડાઈને જો અણુ બનાવે તો તેને આપણે સમકેન્દ્રીય અણુ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ જો જુદા જુદા પ્રકારના પરમાણુ જોડાઈને અણુ બનાવે તો
अणु कहे छे। फॉर एग्जांपल तरीके बात करिए कि दाखला तरीके NH3 CH4 CO2 वगैरह के जो जुदा जुदा प्रकार ना परमाणु जोड़ाईने अणु बनावे तो तेने आपणे विषम केंद्रीय अणु तरीके ही आपणे ओळखीए छे। अने नेक्स्ट के तत्व के संयोजन में रहेला परमाणु की संख्या ने एटोमिसिटी एटले के परमाणिकता कहे छे। दाखला तरीके बात करिए कि उथरी में त्रण परमाणु छे, NH3 में चार परमाणु छे, सुगर सीबार H22 O11 जेनी अंदर 45 परमाणु आपणे जोवा मळे छे, तो एनी आपणे परमाणिकता तरीके ओळखीए छे। तो परमाणु के जे अति सूक्ष्म नाना कणों बनेलो होय छे, जे अविभाज्य कण छे, जेनु आपणे विभाजन करी सकता होता नथी, परंतु आधुनिक संशोधन परथी पुरवार थयुं छे के परमाणु जे छे ए विभाज्य कण छे अने एने आपणे टू टाइप्स नी अंदर डिवाइड करी शकीए छे, एक परमाणु नुं केंद्र अने केंद्र सिवायनो विस्तार के ज्यां इलेक्ट्रॉन सतत वर्तुळाકાર પથ ઉપર ગતિ કરે છે। તો એ આપણે ડાલ્ટનના પરમાણિક સિદ્ધાંતની એ આપણે અભિધારણા વિશે આપણે ચર્ચા કરીએ। ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતની અભિધારણા જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, परमाणु એટલે શું? ફર્સ્ટ અહીં આપણે પોઈન્ટ લખીએ છીએ કે તત્વના નાનામાં નાના કણ કણને પરમાણુ કહે છે। જે અવિભાજ્ય કણ છે, જે અવિભાજ્ય કણ છે। સેકન્ડ એની અભિધારણાની અંદર વાત કરીએ કે એક જ તત્વના પરમાણુ સમાન છે, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે।
ગુણધર્મો અને વજન જુદા જુદા હોય છે. એક જ તત્વના પરમાણુના ગુણધર્મ અને વજન સમાન હોય છે, પરંતુ જુદા જુદા તત્વના પરમાણુના ગુણધર્મ અને વજન જુદા જુદા હોય છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય, એકબીજા સાથે સંયોજાય, સંયોજન બનાવે છે. ત્યારે પરમાણુની સંરચના નિશ્ચિત હોય છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે એકથી વધુ તત્વો રાસાયણિક સંયોગીકરણથી જોડાય છે ત્યારે તત્વોનું પ્રમાણ સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે દરેક તત્વના નિશ્ચિત દળ હોય છે. દરેક તત્વને નિશ્ચિત દળ હોય છે. અને લાસ્ટ વાત કરીએ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય હોતું નથી, પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ફેર ગોઠવણી શક્ય છે. પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો એ આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાની અંદર એ આપણે વાત કરીએ કે ફર્સ્ટ એ આપણે પરમાણુ એટલે શું, કે તત્વનો અતિ સૂક્ષ્મ નાના કણનો બનેલો હોય છે, જેને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. કે પરમાણુ જે અવિભાજ્ય કણ છે. એક જ તત્વના પરમાણુ સમાન હોય છે, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે. એક જ તત્વના પરમાણુના ગુણધર્મ અને વજન સમાન હોય છે, જ્યારે જુદા જુદા તત્વોના ગુણધર્મ અને વજન જુદા જુદા હોય છે. જ્યારે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય, સંયોજન બનાવે છે, ત્યારે પરમાણુની જે સંરચના છે એ નિશ્ચિત જ હોય છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે એકથી વધુ તત્વો રાસાયણિક સંયોગીકરણથી જોડાય છે, ત્યારે તત્વોનું પ્રમાણ આપણે નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકીએ છીએ અને દરેક તત્વને નિશ્ચિત દળો હોય છે. અને લાસ્ટ પોઈન્ટ કે રાસાયણિક પ્રક્રિયામાં ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય હોતું નથી. તો અહીંયા ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આપણે અભિધારણાની વાત કરી. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે તેની મર્યાદાઓ. ડાલ્ટનના સિદ્ધાંતની આપણે મર્યાદાની વાત કરીએ
પછી આપણે મર્યાદાની વાત કરીએ કે ડાલ્ટનના મત પ્રમાણે ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિભાજ્ય કણ છે. પરમાણુ અવિભાજ્ય કણ છે, પરંતુ આધુનિક સંશોધનથી મુજબ પરમાણુ વિભાજ્ય છે. પરમાણુ વિભાજ્ય છે જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને સંસ્થાનિકોના સમજ અનુસાર સમજાવી શકાય. સેકન્ડરી આપણે લિમિટેશન ની વાત કરીએ કે ડાલ્ટનના મત પ્રમાણે એક જ તત્વના પરમાણુનું દળ સમાન છે. જ્યારે આધુનિક સંશોધન મુજબ સંસ્થાનિકોમાં આવું શક્ય નથી દાખલા તરીકે કે ઓક્સિજનના ત્રણેય આપણે સંસ્થાનિકની વાત કરીએ O16 O17 અને O18 કે સંસ્થાનિક એટલે શું કે પરમાણિક ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણીય દળ જુદા જુદા હોય તો તેને આપણે આઇસોટોપ્સ એટલે કે સંસ્થાનિક તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે લિમિટેશન ની વાત કરીએ કે ડાલ્ટનના મત મુજબ જુદા જુદા તત્વોના પરમાણુનું દળ જુદું જુદું હોય છે. પરંતુ આધુનિક સંશોધન મુજબ સમભારિકોમાં આવું થતું નથી. દાખલા તરીકે આર્ગોન કે જેનો એટોમિક નંબર છે 18, જેનો માસ છે 14, કેલ્શિયમ કે જેનો એટોમિક નંબર છે 20, તેનો માસ છે 40, તો સમભારિકો એટલે કે પરમાણીય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણીય દળ જે છે જે સમાન હોય જેને આપણે સમભારિક તરીકે આપણે ઓળખીએ છીએ. અને લાસ્ટલી આપણે વાત કરીએ લિમિટેશનમાં કે ડાલ્ટનના મત મુજબ તત્વના પરમાણુ એકબીજા સાથે
સાથે પરમાણુ એકબીજા સાથે જોડાય છે ત્યારે તેને સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય છે, પરંતુ આધુનિક સંશોધન મુજબ સંશોધનમાં સીટેલ H22O11 માં કાર્બન 12 ઓક્સિજન 11 અને હાઇડ્રોજન 22 જે સાદો ગુણોત્તર નથી. તો એ આપણે લિમિટેશન ની અંદર આપણે વાત કરીએ કે ડાલ્ટનના મત મુજબ જે પરમાણુ જે છે કે જે અવિભાજ્ય કણ છે, પરંતુ આધુનિક સંશોધન મુજબ પરમાણુ એ વિભાજ્ય છે જે આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને સંસ્થાનિકોની સમજ અનુસાર આપણે સમજી શકીએ છીએ. કે ડાલ્ટનના મત મુજબ એક જ તત્વના પરમાણુનો દળ સમાન છે, જ્યારે આધુનિક સંશોધન મુજબ સંસ્થાનિકોમાં આવું શક્ય હોતું નથી. ડાલ્ટનના મત મુજબ જુદા જુદા તત્વના પરમાણુનું દળ જુદું જુદું હોય છે, પરંતુ આધુનિક સંશોધન મુજબ સમભારિકોમાં આવું શક્ય થતું નથી. અને ડાલ્ટનના મત મુજબ તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાય છે ત્યારે તેને આપણે સાદા ગુણોત્તર વડે આપણે દર્શાવી શકીએ છીએ, પરંતુ આધુનિક સંશોધનમાં ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ખાંડ C12H22O11 કે જેની અંદર કાર્બન 12, હાઇડ્રોજન 22 અને ઓક્સિજન 11 કે જેને આપણે સાદો ગુણોત્તર હોતો નથી. તો એ આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણા અને મર્યાદા વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ પરમાણીય દળ. તો પરમાણુ દળ ની અંદર આપણે વાત કરીએ કે આપણે જાણીએ છીએ કે પરમાણુ એટલે શું, કે પરમાણુ જે છે એ અતિ સૂક્ષ્મ નાના કણોનું બનેલું છે જે અવિભાજ્ય કણ છે. આવા અતિ સૂક્ષ્મ નાના કણોનું દળ માપવા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, એટલે કે આવા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ નાના કણોનું દળ માપવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી અતિ સૂક્ષ્મ નાના કણોનું દળ માપવા માટે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્પેક્ટ્રોમીટર સાધન દ્વારા આટલા અતિ સૂક્ષ્મ નાના કણોનું આપણે દળ માપી શકીએ છીએ. તો IUPAC અને IUPAP દ્વારા કાર્બન 12 સંસ્થાનિક જે છે, તો કાર્બન 12 સંસ્થાનિકને અધિકૃત ગણીને એટલે કે પ્રમાણિત ગણીને એની કમ્પેરમાં આપણે બીજા તત્વોના આપણે દળ માપી શકીએ છીએ. જેમ કે હાઇડ્રોજન નું જે દળ છે, જેમ કે હાઇડ્રોજન નું દળ કાર્બન 12 ના દળ કરતા 1/12 ગણું હોય છે, 12 ગણું હોય છે. તો અહીંયા પરમાણીય દળ એટલે કે પરમાણુ ભાર માટે આપણે EMU એકમ લખવામાં આવે છે. EMU કે જેનું આપણે ફૂલ ફોર્મ લખીએ છીએ એટોમિક માસ યુનિટ વડે આપણે દર્શાવી શકીએ છીએ. EMU કે જેની આપણે કહીએ છીએ એટોમિક માસ યુનિટ. હવે હાલની અંદર
આના સમયમાં એએમયુ ની જગ્યાએ આપણે યુ એટલે કે યુનિફાઇડ માસ વડે પણ દર્શાવી શકીએ છીએ, યુનિફાઇડ માસ વડે પણ અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે પરમાણુ દળ માટે જે એકમ છે એએમયુ એટોમિક માસ યુનિટ અથવા તો યુ કે જેને આપણે યુનિફાઇડ માસ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે વાત કરીએ કે 1 એએમયુ બરાબર 1.66056 × 10⁻²⁴ ગ્રામ. 1 એએમયુ બરાબર 1.6056 × 10⁻²⁴ ગ્રામ થશે. તો હાઇડ્રોજનનો એક પરમાણુનું હાઇડ્રોજનના એક પરમાણુનું દળ 1.67 × 10⁻²⁴ ગ્રામ થશે. તો અહીંયા હાઇડ્રોજનનું અહીં આપણે દળ શોધીએ તો હાઇડ્રોજન પરમાણુનું કે હાઇડ્રોજનનું પરમાણીય દળ બરાબર 1.6635 × 10⁻²⁴ ડિવાઈડ બાય 1.6056 × 10⁻²⁴ એટલે કે એ આપણે 1.008 આપણે એનું હાઇડ્રોજન પરમાણુનું એ આપણે દળ અહીં આપણે પરમાણુ દળ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તે જ રીતે આપણે વાત કરીએ કે ઓક્સિજન પરમાણુનું પરમાણીય દળ આપણને 15.995 એએમયુ મળે છે, જેને આપણે એપ્રોક્સિમેટ આપણે 16 એએમયુ લઈએ છીએ. તો આપણે અતિ સૂક્ષ્મ નાના કણોનું દળ માપવા માટે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધન દ્વારા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આઈપીએસી અને આઈપીએપી દ્વારા કાર્બન 12 સંસ્થાનિકને પ્રમાણિત ગણીને એની કમ્પેરમાં આપણે બીજા તત્વોના આપણે દળ ગણી શકીએ છીએ. તો જેમ કે હાઇડ્રોજનનું દળ જે છે એ કાર્બન 12 ના દળ કરતા 1/12 ગણું હોય છે. તો હાઇડ્રોજન પરમાણુનું પરમાણીય દળ આપણે 1.008 કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તે જ રીતે ઓક્સિજન પરમાણુનું દળ આપણને 16 એએમયુ થશે. નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ કે સરેરાશ પરમાણીય દળ સરેરાશ પરમાણુ ભાર સરેરાશ એવરેજ એટોમિક માસ. તો સંસ્થાનિકોના કિસ્સામાં એક જ તત્વ જુદા જુદા પરમાણુ ભાર ધરાવે છે, તે માટે આપણે સરેરાશ પરમાણુ ભાર આપણે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કાર્બનના અહીં આપણે 3 સંસ્થાનિકો આપેલા છે, C10, C13 અને C14. કાર્બનના અહીં આપણને 3 સંસ્થાનિકો આપણને આપેલા છે, પરસેન્ટેજ અને પરમાણીય દળ. તો કાર્બન
ઈ આપણે એક સંસ્થાનિક આપેલું છે સીટેલ કે જેનું ઈ આપણે પરસેન્ટેજ આપેલા છે 98.892 જેનું દર ઈ આપણે આપેલું છે 12 સેકન્ડ સંસ્થાનિક આપેલું છે C13 જેનું ઈ આપણે પરસેન્ટેજ આપેલા છે 1.108 કે જેનું ઈ આપણે માસ આપેલું છે 13.00335 ત્રીજો ઈ આપણે સંસ્થાનિક આપેલો છે C14 કે જેનું ઈ આપણે પરસેન્ટેજ આપેલા છે 2×10⁻¹⁰ જેનું માસ આપણને આપેલું છે 14.00317 તો ઈ આપણે સંસ્થાનિકના કિસ્સાની અંદર ઈ આપણે વાત કરી કે એક જ તત્વ જુદા જુદા પરમાણિક દળ ધરાવે છે તેથી ઈ આપણે સરેરાશ પરમાણિક દળ આપણે ઉપયોગ કરવામાં આવે છે તો આપણને કાર્બન ના આપણે ત્રણ સંસ્થાનિકો આપેલા છે C12 C13 અને C14 તો આપણે સરેરાશ પરમાણીય દળ શોધવા માટે આપેલ જે પર્સન્ટેજ છે એ અને પરમાણીય દળ બંનેનો આપણે ગુણાકાર કરવામાં આવે એટલે કે 98.892×12 પછી બીજો જે સંસ્થાનિક છે એનું આપણે એડિશન કરવામાં આવશે પ્લસ 1.108×13.00335 પ્લસ 2×10⁻¹⁴×14×00317 ડિવાઈડ બાય જે આપણને પર્સન્ટેજ જે આપેલા છે તે ડિવાઈડેશન માં આવશે એટલે કે 100 હું લખું છું તો આપણે કાર્બન કે જેનું માટે આપણને એટોમિક માસ જે છે આપણને સરેરાશ પરમાણિક દળ જે છે આપણને 12 મળશે સેકન્ડલી આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ બંને એમસીક્યુ માટે મોસ્ટ છે કે બોરોન ના બે સંસ્થાનિકો B10 કે જેના અહીં આપણને પર્સન્ટેજ આપેલા છે 19% અને B11 કે જેના પર્સન્ટેજ છે એ આપણને 81% છે તો બોરોનનો સરેરાશ પરમાણુ ભાર તો બોરોનનો સરેરાશ પરમાણુ ભાર ખાલી જગ્યા થાય તો એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે કે સરેરાશ પરમાણીય દર બરાબર આપેલ જે પર્સન્ટેજ છે એ અને એનું માસ બંને નું આપણે મલ્ટીપ્લિકેશન કરવું છે પ્લસ બીજો જે સંસ્થાનિક છે એનો 11×81 ડિવાઈડ બાય આપણને જે પર્સન્ટેજ આપેલા છે 81 તો આપણને આન્સર મળશે અહીંયા 10.81 mm કલેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ અહીંયા આપણે એમસીક્યુ ની અંદર આપણે વાત કરીએ કે તત્વ X માં ત્રણ સંસ્થાનિકો તત્વ X ના ત્રણ સંસ્થાનિકો X 200 90% X 199 8% અને
2% છે તો તત્વ એક્સ ના પરમાણીય ભાર ખાલી જગ્યા થાય. તો સરેરાશ સરેરાશ પરમાણુ ભારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ.